કોસંબાના તરસાડી ખાતે શ્રી કમલમ ગ્રુપ તરસાડી દ્વારા માં આદ્યશક્તિના આરાધનાના પર્વ નિમિત્તે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કોસંબા તરસાડીના ગુજરાત ગેસ ચોકડી પાસેના ગ્રાઉન્ડ ઉપર શ્રી કમલમ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જેના પ્રથમ દિવસે મંત્રી ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતસિંહ વસાવા અને તેમની પત્ની નીલમબેને ઉપસ્થિત રહી માતાજીની આરતી કરી નવરાત્રી પર્વનો પ્રારંભ કરાવ્યો હતો। સમગ્ર ભારત વર્ષમાં હિન્દુ સમાજનો છે સૌથી મોટો જે તહેવાર છે એ નવરાત્રીનો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે અને સમગ્ર દેશની અંદર ધૂમધામથી માં દુર્ગાની નવે નવ દિવસ સુધી ગરબા આરાધના પૂજાપાઠ કરીને માં દુર્ગાની આરાધના કરવામાં આવશે। ભારતની સંસ્કૃતિ એ સર્વશ્રેષ્ઠ વિશ્વની સંસ્કૃતિ છે અને જે હિન્દુ લોકોના તહેવારો છે હિન્દુ સમાજના એ અનેક તહેવારો પૈકી નવરાત્રિનું અનેરું મહત્ત્વ છે અને ખાસ કરીને વિશેષ કરીને ગુજરાતમાં નવરાત્રિનું અનેરું મહત્ત્વ છે ત્યારે સમગ્ર આ ગુજરાતના લોકોએ આ નવરાત્રિને માત્ર દેશ પૂરતી સીમિત નહીં પરંતુ વિશ્વના 150 કરતાં વધારે દેશોમાં આ નવરાત્રિ ઉજવાય છે। ત્યારે એવું કહેવાય છે કે માં દુર્ગા એ નવ દિવસ સુધી ધરતી ઉપર આવતી હોય છે અને વિવિધ સ્વરૂપે દર્શન આપતી હોય છે। ત્યારે આજના પ્રસંગે આજે તરસાડી નગરપાલિકાની અંદર કમલમ ગ્રુપ જે વર્ષોથી ખૂબ સુંદર રીતે આ નવરાત્રિનું આયોજન કરે છે એનાથી પણ આ વખતે અતિ સુંદર આયોજન કર્યું છે। તરસાડી નગરના તમામ ભાઈ બહેનો અહીંયા આવીને માં દુર્ગાના ગરબા રમી શકે છે નવરાત્રિ માણી શકે છે। ત્યારે કમલમ ગ્રુપને હું ફરી એક વખત આ સુંદર નવરાત્રિનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સીઆર પાટીલ સાહેબનું સપનું છે 182 સર કરવાનું, માતાજીના પ્રાર્થના કરવાના છે